આપણે ત્યાં અર્ધાંગીની શબ્દ આપણે પત્ની માટે વાપરીએ છીએ, એ અર્ધાંગીની શબ્દ આમાંથી આવ્યો છે. અર્ધું અંગ જ છે, અલગ નથી, અર્ધું અંગ છે. તો આવી આપણી ભાવના ભક્તિમાં પરિણામે તો શિવ પાર્વતી એક થઈને જીવે એવું બની શકે. કે શિવજીએ જ્યારે એક વિચિત્ર રૂપ ધારણ કરીને હિમાલય ઉપર એક મોટા શિખર ઉપર પદ્માસન વાળ્યું, ત્યારે એ એવું સ્વરૂપ હતું, શિવ સ્વરૂપ, કે જે સ્વરૂપની માયામાં અનેક લોકો આવી જઈ શકે. અને આપણને ખ્યાલ છે કે સૌથી પહેલા પાર્વતીજી આવ્યા, પણ પાર્વતીજીએ એમના સ્વરૂપમાં એકાકાર થવાનું પસંદ કર્યું. મને ને તમને એ માહિતીથી બરાબર પરિચય છે કે એમણે શિવજીની ભક્તિ કરવાનું શરૂ કર્યું. અને પરિણામે જ્યારે તમારો પ્રેમ અથવા તો ભાવના કોઈ વ્યક્તિ પ્રત્યેની, કોઈ ઈશ્વરીય તત્વ પ્રત્યેની ભાવના કે પ્રેમ પ્રબળ થાય, ત્યારે ભક્તિમાં પરિણામે, અને ભક્તિમાં પરિણામે ત્યારે પછી ભક્ત અને પ્રભુ ભગવાન બે અલગ રહી શકતા નથી. એમ કહેવાય છે કે શિવજીની અંદર પાર્વતીજી સમાઈ ગયા. આપણે ત્યાં અર્ધાંગીની શબ્દ આપણે પત્ની માટે વાપરીએ છીએ, એ અર્ધાંગીની શબ્દ આમાંથી આવ્યો છે. અર્ધું અંગ જ છે, અલગ નથી, અર્ધું અંગ છે. તો આવી આપણી ભાવના ભક્તિમાં પરિણામે તો શિવ પાર્વતી એક થઈને જીવે એવું બની શકે. એક બહુ જાણીતા જૈન ગુરુ ઇનો એમનું નામ, અને બહુ સિદ્ધ હસ્ત જૈન ગુરુ, અને જૈન ગુરુ ઇનો પોતે આત્મજ્ઞાની, બહુ જ પ્રખર પ્રબુદ્ધ આત્મજ્ઞાન. એ કોઈ એક જગ્યાએ પહોંચ્યા અને એમણે કહ્યું કે મને અહીંયા રહેવું છે મઠમાં. તો બીજા જૈન ગુરુએ કહ્યું કે આવો. એમણે કહ્યું કે હું આત્મજ્ઞાની છું. પણ આ જેવું કહ્યું એટલે પહેલાં મઠાધીશને ખ્યાલ આવી ગયો અને એણે કહ્યું તમે રસોઈ ઘરમાં કામ કરો. થોડી વાર વિચિત્ર તો લાગ્યું એનોને, પણ એણે રસોઈ ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. પણ રસોઈ ઘરમાં ગયા પછી એ ભૂલી ગયા કે હું આત્મજ્ઞાની છું, અને રસોઈમાં તલ્લીન બની ગયા, તલ્લીન બની ગયા. અને તલ્લીન બનીને 12 વર્ષ સુધી રસોઈ કામ કર્યું, રસોઈ ઘરમાં ઊંડાણથી જીવપૂર્વક કામ કર્યું. અને પરિણામે એ ઇનો છે કે જે ઉર્જાથી આત્મજ્ઞાની હતા, પણ ચૈતન્ય હજુ બરાબર સીમાએ પહોંચ્યું નહોતું, તેની ઉર્જા અને ચૈતન્ય એક થઈ ગયા. આપણને નથી કહેતા, આપણી ઉર્જા અને આપણા ચૈતન્યને એક બનાવીને જે કરો તે પૂર્ણતાથી કરો, એવો સુંદર મજાનો સંદેશ આપે છે. આત્મજ્ઞાની માણસ કેવો હોય, કેમ પારખી શકીએ, અથવા આપણે એના જેવા બનવું હોય તો કેવા બનવું જોઈએ, જેથી કરીને આપણે આપણા જીવનમાં કોઈ એક સુંદર મજાના દીપકને પકડીને એ પ્રમાણે જીવવાનું શરૂ કરીએ, આ પર્યુષણમાં આપણે વચનબદ્ધ થઈએ, પ્રતિજ્ઞાબદ્ધ થઈએ, તો એવા એક જ્ઞાની પુરુષ જે આત્મજ્ઞાની છે એના વિશે મારે વાત કરવી છે. બૌદ્ધ ગાથાઓમાં એક પ્રસંગનું વર્ણન છે. એક વિહારમાં કેટલાક બૌદ્ધ સાધુઓ રહેતા હતા. આ ઘણા બધા બૌદ્ધ સાધુઓમાંથી એક બુદ્ધ સાધુ ઘણા દિવસથી બીમાર હતા. બીમારી વધતી ગઈ, એનાથી બેસી ન શકાય, ઝાડો પેશાબ છે એ પથારીમાં કરવા પડે, આવી સ્થિતિ થઈ ગઈ. બીજા સાધુઓ ત્યાંથી પસાર થાય પણ મોઢા ઉપર રૂમાલ મૂકી અને આગળ નીકળી જાય, કોઈની નજીક ના આવે. બન્યું એવું કે આ જગ્યાએથી ભગવાન બુદ્ધ પસાર થયા, અને ભગવાન બુદ્ધ જેવા પસાર થયા એટલે વિહારમાં આવી ચડ્યા કે તરત જ એને ખ્યાલ આવ્યો કે આ સાધુ તો બીમાર છે, અને તુરત જ એને પાસે દોડી ગયા, એમને સ્વસ્થ બનાવ્યા, એમની બધી ગંદકી દૂર કરી, એમને જે થઈ શકે તે બધું જ પોતાને હાથે પોતે કર્યું, અને પેલા સાધુને બીમારીની એક ગર્તામાંથી બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા. વૃદ્ધ ભિક્ષુનું અંગ, કપડાં, પથારી બધું બદલીને જ્યારે ભગવાન બુદ્ધ
ત્યાંથી પસાર થવાનું વિચારતા હતા ત્યાં બીજા બધા ભિક્ષુઓ દોડી આવ્યા, અને ભિક્ષુઓ દોડી આવ્યા અને તરત જ કહેવા લાગ્યા કે અરે અરે અરે, તમે આ શું કરો છો? હવે આપણને વિચાર થાય કે ભિક્ષુઓ પહેલા કેમ એની સેવામાં ન ગયા? સુંદર જવાબ આપણને શાસ્ત્રોએ આપ્યો છે કે ભિક્ષુ થયા હતા છતાં એકત્વની ભાવનાનો વિકાસ થયો નહોતો. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવો ભાવ હતો, પણ એકત્વ, હું અને તું વાળી વાત જે શરૂઆતમાં કરી એનામાં ઉતરી નહોતી. તો જે ભગવાન બુદ્ધ કેમ ગયા? ભગવાન બુદ્ધ એટલા માટે દોડી ગયા કે આત્મોપમ્ય નામનો એક શબ્દ છે, એ આત્મપમ્યનો એટલો વિકાસ થાય કે તમે આવી સ્થિતિમાં એનાથી અલિપ્ત ન રહી શકો. એ સ્થિતિને પણ સમસંવેદના જેને આપણે કહીએ એ અનુભવવા લાગો. આ પ્રસંગ માત્ર ભગવાન બૌદ્ધ સાથે બન્યો છે એવું માનીને આપણે એમ ન વિચારીએ કે આ શાસ્ત્રોમાં લખ્યું છે. પંડિત શુક્લાલજીનું નામ જૈનોએ બહુ સારી રીતે સાંભળ્યું છે, પ્રજ્ઞાચક્ષુ પંડિત શુક્લાલજી. પંડિત શુક્લાલજીએ પોતે વર્ણવેલો એક પ્રસંગ છે કે 1951માં ચોમાસામાં બનારસમાં એકવાર મને ખૂબ તાવ આવ્યો. શરીર તો ધાણી ફૂટે એટલું ધગી રહ્યું હતું, માથું ફાટફાટ થતું હતું, હું તરફડતો હતો, પથારીમાં પડ્યો હતો. શ્રાવકો એક પછી એક ત્યાંથી પસાર થાય, બધા મારી હાલત જોવે, પણ માત્ર પૂછી પૂછીને જઈને પ્રતિક્રમણમાં બેસી જાય. જો જરા આ વાતને આપણે સમજીએ, કારણ કે શ્રાવકની વાત છે, આવું આપણે રોજ બનતું હોય છે. પસાર થાય, કેમ છો પૂછીને આગળ જાય અને પ્રતિક્રમણમાં લાગી જાય, એમાં પાછળ ન રહી જવાય એની ચાહત રાખે. બરાબર એ સમયે પુણ્ય વિજયજી મહારાજના ગુરુ કાંતિ વિજયજી ત્યાં હતા, એ પસાર થયા, બહુ વૃદ્ધ થઈ ગયા હતા. એઓ પંડિત શુક્લાલજી પાસે આવ્યા, આવીને એ જાતે પંડિત શુક્લાલજીનું માથું દબાવવા લાગ્યા, ભીના પોતા મૂકવા લાગ્યા. એ જોઈને બધા શ્રાવકો દોડી આવ્યા, અરે અરે મહારાજ, આપા શું કરો છો, આપા શું કરો છો? આપને કદાચ ખ્યાલ છે કે જૈન સાધુઓના આચાર મુજબ ગૃહસ્થની સેવા સાધુઓ કરતા નથી, પણ કાંતિ વિજયજી મહારાજે તો આ ગૃહસ્થ એવા પંડિત શુક્લાલજીની પોતે સેવા શરૂ કરી. હવે આપણે વિચારવાનું એ રહે છે કે કેમ આવું બન્યું? આપણે શ્રાવક તરીકે જે ન કરી શક્યા તે જૈન મુનિ કેમ કરી શક્યા? આ પ્રશ્ન નથી, વિચાર છે. પણ આ વિચારનો એક સીધો સાદો જવાબ એ છે કે જેણે જ્ઞાન પચાવ્યું છે તેને નાના મોટા પ્રશ્નોમાં વિવેકપૂર્ણ વ્યવહાર આપોઆપ સૂજી જાય છે, કરવો નથી પડતો, વિવેકપૂર્ણ વ્યવહાર સૂજી જાય. પણ જેણે જ્ઞાન પચાવ્યું નથી ને ઉપર છલ્લી પોથી પોથી પડી પડી જગમુવામાં જે ભળેલા છે, એ ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરે તો કાં એ વેદ્યો બની જાય છે અને કાં અંધભક્ત બની જાય છે. આપણે યાદ એ રાખવું પડે કે આપણે ખરેખર વિજયજી મહારાજની જેમ બીમાર વ્યક્તિ પાસેથી નીકળી અને સેવા કરવાની ઈચ્છા થાય એવા વ્યક્તિત્વ બનવું પડશે.